છોટાઉદેપુર જિલ્લામાં મહોરમ પર્વની ઉજવણી બોડેલી સહિત જિલ્લાભરમાં ઉજવણી કરવામાં આવી હતી. હઝરત ઇમામે હુસેનની શહાદતની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવવામાં આવતા માહે મોહરમ પર્વની ઉજવણી બોડેલી સહિત જિલ્લાભરમાં કરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ ઇસ્લામિક કેલેન્ડર મુજબ મોહરમના પહેલા ચાંદથી જ બોડેલીના શેખ મોહલ્લા, કુબેરનગર ખાતે આવેલ દારૂલ ઉલુમ, રામનગરની મેમણ મસ્જિદ, એસટી ડેપો પાસે આવેલ મસ્જિદે અહેમદી સહિતની મસ્જિદોમાં 10 દિવસ સુધી વાઇજે શરીફના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોહરમના 10મા ચાંદે બપોર પછી તાજિયાનું ભવ્ય જુલુસ બોડેલી નગરમાં કાઢવામાં આવ્યું હતું. અલીપુરા 4 રસ્તા પર રહી બોડેલી એસટી ડેપો સુધીના તમામ અખાડાઓ પર આ જુલુસ ફેરવવામાં આવ્યો હતો અને ઢોકલિયા જઈ જુલુસનું સમાપન કરાયું હતું. હઝરત ઇમામે હુસેની કરબલાના મેદાનમાં ઇસ્લામને બચાવવા માટે પોતાના સાથીઓ સાથે કરબલામાં યઝીદીઓ સામે જંગ કરી હતી, જ્યાં હઝરત ઇમામ હુસેનની સાથે તેમના સાથીઓ સાથે કરબલાના મેદાનમાં શહીદ થયા હતા. આજે આશુરાના દિવસે બોડેલીની મસ્જિદોમાં આશુરાની ખાસ નમાજ અદા કરવામાં આવી હતી. બોડેલીમાં ઠેર ઠેર સરબત, દૂધ, કોલ્ડ્રિંક સહિત ઠેર ઠેર નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર બાદ તાજિયાનું જુલુસ નગરમાં ફેરવી નાતે રસૂલ પડતા તાજિયા ઠંડા કરવા લઈ જવામાં આવ્યા હતા. હાલ ગણપતિ અને મોહરમ એક સાથે જ બંને તહેવારો ચાલતા હોવાથી બોડેલી નગરમાં ઠેર ઠેર ધાર્મિક વાતાવરણનો માહોલ જોવા મળ્યો હતો. ઇમરાન મંસૂરી, આઝાદ ન્યૂઝ, છોટાઉદેપુર.